સુરત માં મકાન પર બનેલા ગેરકાયદેસર શેડ માં રખાયેલા કેમિકલ માં લાગી આગ, એક નું મોત. સુરતમાં સતત આગના બનાવો બની રહ્યા છે, ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા નાકા પાસે આવેલા વાલમનગર સોસાયટીમાં આગ લાગી ગઈ હતી. વાલમનગર સોસાયટીના મકાનમાં ત્રીજા માળે પતરાનો શેડ બનાવવામાં આવેલો હતો, જેમાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાથી કેમિકલમાં આગ લાગી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા આસપાસના ભયનો માહોલ પેદા થયો હતો. કેમિકલમાં આગ લાગી હોવાથી ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે કોલ મળતા ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 5 લોકો ફસાયા હતા, જેને બહાર કાઢવામાં આવ્યા હતા. એક મૃતદેહ પણ મળી આવ્યો છે. સમગ્ર પતરાનો શેડ ગેરકાયદેસર રીતે ઊભો કરવામાં આવ્યો હતો, તેમાં કેમિકલનો જથ્થો હોવાથી આગ લાગી ગઈ હતી. હાલ સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યે ગ્રાઉન્ડ પ્લસ બે માળે કા મકાન હૈ ઓર ઇલીગલ શેડ બના રખા ઉપર ઓર શેડ મે કેમિકલ સ્ટોરેજ કે ડ્રમ રખે હુએ કાફી ઓર કોલ મિલને કે બાદ ફાયર બ્રિગેડ આયા ઇધર તો કાફી સ્મોક થા ઓર અંદર સે 4-5 लोग बाहर निकाले, वो माइनर इंजरी है और अभी एक फेटल है, डेड बॉडी मिली है. सर कितने लोगों को गंभीर इजा हुई है? गंभीर इजा नहीं है, 4-5 लोगों को माइनर है और माइनर बर्न है और एक डेड बॉडी मिली है. जो भी अथॉरिटी है उनको इन्फॉर्म करेंगे और जो भी कार्रवाई कर सकते हैं वो कड़ी से कड़ी कार्रवाई.